ઉમેદવાર લોકસભા બેઠક સાબરકાંઠાના રાજેન્દ્રસિંહ ઠાકોર સાથે રાજેન્દ્રસિંહ આપ લોકસભાનો અત્યારે હાલ પ્રચાર કરી રહ્યા છો એક તરફ ખૂબ ગરમી છે તો બીજી તરફ આપ પ્રચાર કરી રહ્યા છો કેવો તમને માહોલ મળી રહે છે અત્યારે ગરમીની સિઝન તો ઉનાળો છે એટલે રવાની પરંતુ મતદારોના અને અમારા કોંગ્રેસ કાર્યનો ઉત્સાહ જોઈને ગરમી પણ લાગતી નથી અને એક કોંગ્રેસના કાર્યકારો ઉત્સાહના કારણે એક જીતની આશા તરફનું ચોક્કસ આશા વ્યક્ત કરીને અમે આગળ ચાલીએ છીએ જે રીતે આપ પ્રવાસ કરી રહ્યા છો તો કેવા પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે કે જે લોકો પોતાની સમસ્યાઓને ઉકેલવા માટેની માંગ કરતા હોય ખાસ કરીને લોકોના જે પાયાની મૂળભૂત સુવિધાઓ છે એ સુવિધાઓ સિંચાઈના પાણીની હોય કોઈના રસ્તાની હોય કેટલાક વર્ષોથી રસ્તા વિહોણા ગામડાઓની હોય આવા અનેક પ્રશ્નોએ આપણને રજૂઆત મળતી હોય છે અને ચોક્કસ એ અમે જ્યારે ગામડામાં જતા હોય ત્યારે એ એમની પડતી આ વિસ્તારની અંદર સિંચાઈની જે સમસ્યા છે છે તે સિંચાઈની સમસ્યા કેટલાય સમયથી ખાસ કરીને નથી શું સાચી વાત છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનમાં નવા કોઈ ડેમો બન્યા નથી જ્યારે જે તે વખતે જે કમાન્ડ એરિયામાં નવી જે સિંચાઈ સિંચાઈની કેનાલો બનેલી છે એ સિવાયની બીજી કોઈ પ્રશાખા કે કેનાલો નવી બનાવી નથી એટલે આ જે કંઈ વસ્તુ બનેલું છે જે તે વખતે કોંગ્રેસના શાસનના જે તે મુખ્યમંત્રીઓ જ બનાવેલું છે આ સરકારે ફક્ત રિપેર કરવા સિવાય હજુ નવું કોઈ કામ કર્યું નથી એટલે આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોનો આક્રોશ વ્યક્ત થાય છે કે અમને સિંચાઈ માટે કેનાલનો લાભ મળ્યો નથી આ ઉપરાંત રોજગારીની પણ સમસ્યા સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારની અંદર વર્તાઈ રહી છે તો એ રોજગારીની સમસ્યા કેમ વર્તાઈ રહી છે એનો ઉકેલ શું હોઈ શકે ગુજરાતની અંદર લગભગ નવ વાઇબ્રન્ટ જેવા મારા ખ્યાલ મુજબ થયા છે દેશથી વિદેશથી અનેક ઉદ્યોગપતિઓને અને વાઇબ્રન્ટ અબજો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે અને સાબરકોઠાન અરવલ્લી માટે એ કોઈક સારું ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ કારખાનું થાય તો આ બંને જિલ્લા અત્યારે પછાત જિલ્લામાં છે ત્યારે આ વિસ્તારના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા માટે ચોક્કસ સારા જીઆઈડીસીની અને ઇન્ડસ્ટ્રીઅલની રજૂઆત કરી છે